સોમગઢ નગરમાં દિન દહાડે ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલા બે ચોરટાઓ પૈકી એક ચોરટાને લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી સ્થાનિક પોલીસને સોંપ્યો હોવાની ઘટના સામે આવી છે. સોમગઢના જૂના ગામ વિસ્તારમાં આવેલ રહેણાંક કોમ્પ્લેક્સના એક બંધ ઘરનો દરવાજો તોડી ચોરી કરવા ઘૂસેલા બે ઈસમો પૈકીનો એક ઈસમને સ્થાનિક લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો, જ્યારે એનો સાથીદાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. સોમગઢના જૂના ગામ મુખ્ય રોડ પર આવેલ સુરજ કોમ્પ્લેક્સમાં ઘર નંબર 201માં રહેતા નરેન્દ્રભાઈ મદનલાલ અગ્રવાલ એમની પત્ની સંતોષબેન સાથે રહે છે. બપોરે નરેન્દ્રભાઈ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની પત્ની બજારમાં ગયા હતા. આ સમયે કોમ્પ્લેક્સમાં પ્રવેશેલા બે ઈસમો બંધ ઘરના દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમને કબાટના ખાના ખોલી ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોય તે જ સમયે સંતોષબેન બજારથી પરત ફર્યા હતા અને એમને ઘરનો દરવાજો ખુલ્લો અને સામાન વેરવિખેર જોતા બૂમાબૂમ કરી હતી. આથી ગભરાઈ ગયેલા ચોર ઘરમાંથી નીકળી ભાગવા માંડ્યા હતા. જોકે બૂમાબૂમ કરતા ભેગા થઈ ગયેલ લોકોએ આ પૈકીના એક ચોરને પકડી લીધો હતો, જ્યારે બીજો ભાગવામાં સફળ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી રંગેહાથ ઝડપાયેલા ચોર અને એમની બાઇક જપ્ત કરી લીધી હતી. આ જ ચોરે નગરમાં જ આવેલ સર્વોદય નગર 1માં રહેતા ગિરીશભાઈ ઠાકોરભાઈ શાહના ઘરના દરવાજાનો લોક તોડી બેડરૂમમાં મૂકેલ કબાટમાંથી પૂજાના ચાંદીના સિક્કા નંગ 2 તથા રોકડ રૂપિયા 16,000 મળી કુલ રૂપિયા 17,500 મત્તાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. સ્થાનિક પોલીસે ચોરીના બે જુદા જુદા બનાવોમાં ગિરીશભાઈ શાહ અને સંતોષ અગ્રવાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.